સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના ચંચરબા નગર પાસેથી 8 કિલો ચરસ ઝડપાયું. સાબરકાંઠાના પ્રાંતિજ નજીક 8 કિલો ચરસ ઝડપાયું. ડ્રગ્સનો કારોબાર દેશ અને ગુજરાતના યુવાધનને ખતમ કરવાની નેમ લઈને બેઠો હોય તેમ રોજ કોઈ ને કોઈ જગ્યાએથી નશીલા પદાર્થોનો જથ્થો પકડવામાં આવે છે. ચરસ, ગાંજો, અફીણ, મેનરેક્સ, હેરોઇન જેવા ઝેરને દેશ અને ગુજરાતના યુવાધનને રંગોમાં દોડતા કરવાના અને મેલા મનસૂબા સાથે ઘૂસાડવામાં આવતા આ નશીલા પદાર્થો ભાવિ પેઢીને બરબાદ કરી રહ્યા છે ત્યારે આજે ફરી એક ધીમા મોતની એપ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજ નજીક ચરસ ઝડપાયું છે. 12,18,000 ની કિંમતનું ચરસ એક્સેસમાં છુપાયેલું હતું. જોકે આ અંગેની પોલીસની બાતમી મળતા ચેકિંગ હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમિયાન એસઓજીએ એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ હરિયાણાનો હોવાનું સામે આવ્યું છે. એસઓજી પીઆઈ મહાવીરસિંહ સોલંકીએ જણાવ્યું કે આ શખ્સનું નામ નવરંગ દુરીચંદ મિસ્ત્રી, ઉંમર વર્ષ 60 છે, તથા મૂળ હરિયાણાના નારનોલ તાલુકાના પાલીનો છે અને સલાલ તથા પીપલોદી ખાતે રહેઠાણ ધરાવે છે. પૂછપરછમાં નેપાળનો કોઈ વ્યક્તિ આ જથ્થો આપી ગયો હોવાનું જણાવી રહ્યું છે. વિમલ પટેલ, ZSTV, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના પોલીસના હાથમાંથી ગેરકાયદેસર 8 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે એક આરોપીને એસઓજી સાબરકાંઠા પોલીસે ઝડપી પાડ્યો છે. એસઓજી પીઆઈ MM સોલંકી એમને ઇન્ફોર્મેશન મળી હતી કે મજરાતથી હિંમતનગર તરફ પોગલું 4 રસ્તા ઉપર એક માણસ એક્સેસ ગાડી લઈને આવે છે અને એના પાસે 16 પેકેટ છે. એના હિસાબે પંચ લઈ MM સોલંકી છે એ માણસને અટક કર્યો. એ માણસનું નામ છે નવરંગભાઈ, સન ઓફ ફુલીચંદ મામરાજ મિસ્ત્રી, હાલ રહે સલાલ પ્રાંતિજ, પણ એ મૂળ રહેવાસી છે હરિયાણાનો. અને તપાસમાં, પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે એને નેપાળથી એ ચરસનો જથ્થો લાવ્યો હતો અને એ ચરસનો જથ્થો 12 લાખની આસપાસ એની કિંમત છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, અને નેપાળથી લાવ્યો છે. એ ઇન્વેસ્ટેશનમાં, આગળની ઇન્વેસ્ટેશનમાં ખુલશે કે નેપાળથી ક્યાં લાવ્યો હતો અને નેપાળથી ક્યાં લઈ જવાનો હતો. એના જોડે કોઈ સંકળાયેલો હોય એની તપાસ ચાલુ છે અને એ 14 દિવસનો રિમાન્ડ અમે માગ્યા છે. એ રિમાન્ડ દરમિયાન અમને ઇન્વેસ્ટિગેશન ઇન્ટરોગેશન દરમિયાન અમે ખબર પડશે. બરાબર. જિલ્લામાં બીજે આ પ્રમાણે જથ્થો આવ્યો તો આ પ્રમાણે ક્યાં વિચારતું હોય એ બાબતે પણ કોઈ એક્શન પ્લાન કે બીજું ત્રીજું કંઈ કરવાનું? તાજેતરમાં જે NDPS છે, નશાબંધી માટે એક્શન પ્લાન ઘડાયો છે, અને જે પણ ઇન્ફોર્મેશન તમારા પાસે હશે એ પણ અમને આપવા વિનંતી છે. જે પણ ઇન્ફોર્મેશન આપશે એનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને જે ચરસ છે, ગાંજા છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા અમે પ્રતિબદ્ધ છીએ.